કરીએ છીએ અને સ્વાગત કરીએ છીએ રાજ્યના મંત્રીશ્રી અને સુરત ઉધના મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી નરોત્તમભાઈ પટેલનું. નરોત્તમભાઈ, સૌથી પહેલાં તો આજે આપણે કેટલીક શૈક્ષણિક ચર્ચાઓ કરવી છે, કારણ કે હવે ચૂંટણીનો દોર તો ચાલી રહ્યો છે, એ બધું રૂટીન પ્રક્રિયાનો ભાગ બની ગયો છે. સવારથી સાંજ સુધીની કે મોડી રાત સુધીની દોડભાગ એ તમારા અને અમારા જીવનનો નિત્યક્રમ બની ગયો છે. ચૂંટણીને આડે હવે માન થોડા દિવસો બાકી છે, ત્યારે આપના કેટલાક વિચારો લોકો સુધી પહોંચાડવા જરૂરી છે અને એટલા માટે આજે આપણે ચર્ચાનો આરંભ કરીએ છીએ. સૌથી પહેલાં તો FDIની વાત કરીશું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિટેલની અંદર જે રીતે લાવવા માગે છે કેન્દ્રની સરકાર. ભારતીય જનતા પાર્ટી એક સમય FDIની તરફેણ કરતી હતી, અચાનક કેમ વિરોધ કરે છે તે સમજાતું નથી. તે છતાં પણ FDIના સંદર્ભમાં જે ગઈકાલે ગતિવિધિઓ બની લોકસભાની અંદર અને UPIની મદદે સપા અને બસપા આવ્યું, એટલે આજે જ્યારે આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ તે દિવસે જ્યારે મતદાન લેવાશે ત્યારે યુપીએ સરકાર બચી જશે તે નિશ્ચિત વાત બની ચૂકી છે. આમ તો સ્ટોક માર્કેટ છે, શેર બજારે પણ FDI રિટેલની બહાલીને વધારી છે, વેગવંતી બનાવી છે, આવકારી છે, એટલે શેર બજાર પણ આમ તો પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો છે. પણ શા માટે ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરે છે? મિત્રો નમસ્કાર, મને FDI અંગે જવાબ આપવાનું સારું એટલા માટે લાગે છે કે આ ફોરેન રિટેલ ઇન્વેસ્ટમેન્ટ છે તે જો પરદેશનાની કંપનીઓ આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે તો આપે સમજી લેવું જોઈએ કે ડોલર અને રૂપિયો એ બંનેની વચ્ચે અંતર 50 ગણું છે અને એની કોસ્ટિંગ એ અસર 50 ગણી વધઘટ નથી, ઇટ્સ અ ડિફરન્ટ. જે 50 રૂપિયાનો ડોલર ફોરેનમાંથી નીકળે તે ગુજરાતમાં 50 રૂપિયા કન્વર્ટ કરે તો એની જે અસરો છે એ ડાયરેક્ટ એની કોસ્ટ જેટલી નથી. ને એક વખતે આપણા દેશમાં FDIનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ થાય તો આપણા નાના મોટા જે રિટેલરો છે, ધંધાદારી લોકો છે, એ લોકો એની સામે ટકી શકશે નહીં, એ નિર્વિવાદ હકીકત છે. પોલિસી તરીકે જુદી વાત છે અને પ્રધાનને બેઠા કરવા માટે સિસ્ટમ બનાવવાની વાત અલગ છે. આજે જે ફોરેન પોલિસી છે અને ફોરેન કરન્સી, ફોરેન રિટેલ ઇન્વેસ્ટમેન્ટ, એમાં સમગ્ર દેશની લગભગ બધી જ પાર્ટીઓ એનો વિરોધ કરતી હતી. ફક્ત કોંગ્રેસની એક મજબૂરી હતી કે પ્રદેશ જઈને કમિટમેન્ટ કરીને આવ્યા છે. ઇન ડિટેલ ડિસ્કશનમાં ભારતીય જનતા પાર્ટી અને NDA સરકાર આનો સખત વિરોધ કરે છે, કારણ કે એના ફંડામેન્ટલ, એના બેઝમાં જે ખરાબી પડી છે એ ખરાબી ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી રીતે આ દેશમાં આવી હતી અને વેપાર કરવા માટે જ આવી હતી અને ધીરે ધીરે એની પાંખો પ્રસારી અને આ દેશના ઉપર જે કાબૂ લીધો, પહેલાં વેપાર કર્યો, પછી લાંબા થયા, પછી મદદ કરી, પછી કંટ્રોલ કર્યો અને આખી સિસ્ટમ એટલી બધી સ્પ્રેડ થઈ ગઈ કે આ દેશ ઉપર શાસન કર્યું. ખબર નહીં કે આ FDI સિસ્ટમથી આ દેશ ઉપર કેવી અસર થશે એ તો લાંબા ગાળે ખબર પડે, પણ કેન્દ્ર સરકાર આનો વિચાર ન કરી શકે. NDA પીસ મિલમાં કોઈક વખતે વિચાર કરવામાં, ચર્ચામાં પોઝિટિવ ભાગ લીધો હશે, પણ એના પ્રત્યાઘાતો જે છે એ પ્રત્યાઘાતોની ડિટેલ, માઇન્યુટ ડિટેલ અસર જોતા એનો સખત વિરોધ કર્યો છે કે અમારે આવું ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી આ દેશમાં. આવા સંજોગોમાં આ સરકારના, આ દેશના બધા પોલિટિકલ ઘટકો, પક્ષો અને ઝાકરો આપવા માટે તૈયાર થઈને બેઠા હતા ને બેસવા જોઈએ. કોંગ્રેસના લોકો કમિટમેન્ટ કરીને આવ્યા હતા અને એમની મજબૂરી જે હોય તે, દેશ બચાવવાની એમની મજબૂરી નહોતી. એમની મજબૂરી કે ઇન્વેસ્ટમેન્ટ મેળવવાનું, યા તો પોતે ખોખલા થઈ ગયા છે, ખાલી થઈ ગયા છે, દેશને બચાવી શકે એમ નથી. એટલે જેમ એક માણસ ભૂખ લાગે ત્યારે એના પેટમાં બળતરા બળે,
એ ભૂખ્યો હોય એટલે, અને એની બળતરા દૂર કરવા માટે દારૂ પીએ, એની બળતરા દૂર કરવા માટે દારૂ પીએ અને પછી બેભાન થાય અને પછી એને ખબર ન પડે કે એને દર્દ શું છે. દર્દ દૂર કરવા માટે જેમ ભૂખ્યો માણસ દારૂ પીએ અને જેવી સ્થિતિ થાય એવી એફડીઆઈમાં આ દેશમાં સ્થિતિ કોંગ્રેસે કરી છે. આનું એનડીએ અને અંડર અને ઇગ્નોર કરી ના શકે, અને એટલા માટે કહ્યું કે અમે અમારું ગમે તે હોય અમારા દેશને વો કરવા માટે અમે અમારી પદ્ધતિએ કામ કરીશું, પણ તમારા અમારે તમારું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા જોઈતું નથી. મને એનો કોંગ્રેસ ભૂલ કરીને આવી એનો વાંધો નથી, પણ કોંગ્રેસે ભૂલ કરીને આવી અને એને જાકારો જ્યારે આપવા માટે બધા પક્ષો અહીંયા બેઠા હતા ત્યારે કોંગ્રેસ બહુ સારી રીતે કહી શકતી હોત, એને બહુમતી ન મળી હોત તો, કે ભાઈ આ દેશના જવાબદાર પક્ષો ના પાડે છે એટલે અમે આનું ઇન્વેસ્ટમેન્ટ લઈ શકતા નથી, એવો જવાબ આપવો જોઈતો હતો. જે લોકો કોંગ્રેસના સમજદાર લોકો હતા એમના મનમાં પણ એક દર્દ હતું કે આ આ પોલિસી રિજેક્ટ થઈ જાય તો સારું, પણ નહીં કરી શક્યા. એ નહીં કરી શક્યા એનો વાંધો તો છે, પણ એના કરતો મોટો વાંધો બસપા અને સપા આ જે પાર્ટીઓ છે જે ઓપનલી ને ખુલ્લેઆમ વિરોધ કરે છે બજારમાં લોકો વચ્ચે કે અમે આના વિરોધી છે, અને જ્યારે બરાબર મતદાન આપીને એને જાકારો આપવાનો ટાઈમ આવ્યો ત્યારે આ કોંગ્રેસ સરકારને બચાવવા માટે એમણે જે આ દેશને નુકસાન કર્યું છે એ તો આ દેશના નાગરિકોએ માફ નહીં કરવું જોઈએ. અને બસપા અને સપાની જે પ્રવૃત્તિ છે એની જે ઢબ છે એની નીતિ છે એને લોકોએ ઓળખી જવી જોઈએ. એટલે જે રાજ્યસભામાં ઉપલા ગૃહમાં અને એમાં જે સ્થિતિ આવી એ સ્થિતિ માટે જવાબદાર કોંગ્રેસ બસપા અને સપા છે. એ લોકો એકના એક છે, આ દેશે એમને જાણી લેવાની જરૂર છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ નરોત્તમભાઈ સાથે અને વાત કરીએ વાણી વિલાસની. હદ થઈ ગઈ છે, કોઈ સામાન્ય માણસ આવી અપેક્ષા ન રાખે આટલા ઉચ્ચ કક્ષાના ઉચ્ચ ગજાના રાજકારણીઓ પાસે કે આ પ્રમાણેનો વાણી વિલાસ આપણા દેશની અંદર કેવી રીતે શક્ય બને. જો વાત કરું તો ભાજપના નવજોતસિંહ સિદ્ધુ કેશુબાપાને દેશદ્રોહી કહી શકતા હોય, કેશુબાપા નરેન્દ્ર મોદીને લપોળ શંકર કહી શકતા હોય, કે પછી અન્ય પાર્ટીઓમાં પણ તમે જુઓ એકે એક પાર્ટી, ખબર નહીં તમે બોલો એટલે હું બોલું કે હું બોલું એટલે તમે બોલો, આ જે આખી હુંસાતુસીને કારણે જે રાજકીય ગરિમા છે એ ગરિમા આજે ને બહુ નુકસાન પહોંચ્યું છે. દુઃખ સાથે કહેવું પડે છે, અમે મીડિયા છે અમને તો મજા આવે, તમે કંઈક ઊંધું બોલો તો અમને લખવાની મજા આવે, અમને છાપવાની મજા આવે, અમને બતાવવાની મજા આવે, પણ એને કારણે સામાન્ય જનતા ઉપર એની બહુ ખરાબ અસર પડતી હોય છે. આવું શા માટે? જો કે રાજનીતિમાં વાણીવિલાસ ને વ્યક્તિગત આરોપો ન હોય તો બહુ સારું, એના માટે હું પણ આગ્રહી છું. તમે જોતા હશો કે અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી કોઈ દિવસે કોઈ આવા આરોપોનો જવાબ આપતા નથી. નરેન્દ્રભાઈ મોદીને તો મારે સેલ્યુટ કરવી જોઈએ. એમાંથી અમે શીખીએ છીએ કે બને ત્યાં સુધી આરોપોને પ્રત્યારોપોના મીડિયાની સાથે જવાબની જીભાજોડી નહીં કરવી જોઈએ. મને સિદ્ધુના કિસ્સામાં બહુ ડિટેલ હું એવો સમજવા પ્રયત્ન નથી કર્યો, પણ મને દેશદ્રોહી શબ્દ એમણે વાપરી નાખ્યો, કેમ વાપર્યો એ મને અંદાજ નથી, એનું હું કંઈ કહી શકું નહીં, પણ એની બાબતમાં હું એમાં એમના કોન્ટ્રાવર્સીમાં હું પડતો નથી, અને એનો જવાબ તો સિંધુને જ પૂછવો જોઈએ. પણ મને એક વાત યાદ આવે છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે ને એ બહુ મોટો રાજવી હતો આ દેશનો, અને એનું રાજ્ય ચાલતું હતું ચક્રવર્તી રાજા જેવું. એને હરાવવાનું કોઈ મુસ્લિમ રાજાઓમાં દમ નહોતો, તાકાત નહોતી. ત્યારે એનો જ ભાઈ જયચંદ, એને જે કૃત્ય કર્યું હતું, કૃત્ય કર્યા પછી પૃથ્વીરાજની જે સ્થિતિ થઈ હતી એની જવાબદારી જયચંદની હતી. એટલે આ જયચંદ જે પૃથ્વીરાજને આંધળો કરવા સુધીની ક્રિયામાં ભાગ લીધો તો જયચંદને શું કહેવાય,
એવો મારા મનમાં એક ખ્યાલ આવે છે કે પૃથ્વીરાજને આંધળો કરી અને આ દેશને મોટામાં મોટું નુકસાન કર્યું, એ એપિસોડ જે મારા મનમાં ફર્યા કરે છે, એવા કોઈ એપિસોડ, હિસ્ટોરિકલ એપિસોડનો ખ્યાલ હોય તો હું જયચંદને શું કહું? જયચંદને કયું ઇવેલ્યુએશન આપવું જોઈએ? જયચંદને શું કહેવો જોઈએ? એટલે પૃથ્વીરાજને અંધ બનાવવા માટે જે કૃત્ય ચાલે, જે થયું, એ ઐતિહાસિક ઇવેલ્યુએશન લોકોએ કરવું જોઈએ. એથી વધારે એનો જવાબ મારે કંઈ આપવાનો નથી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. કેટલાક શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા આજે આપણે નરોત્તમભાઈ પાસેથી કરી રહ્યા છે, જે આમ જવાબો મેળવવાના મુશ્કેલ હોય છે, પરંતુ ચૂંટણી ચક્રવ્યૂહની અંદર ચોક્કસ જ નરોત્તમભાઈના આ વિચારો લોકો સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ. નરોત્તમભાઈ, લોકાયુક્તનો મુદ્દો બહુ જ અગત્યનો મુદ્દો છે. કેમ નિમણૂક નથી થતી? સતત વિરોધીઓનો આ આક્ષેપ છે કે લોકાયુક્ત ગુજરાતની અંદર કેમ નથી? શું મિસ્ટર મોદી ગભરાય છે લોકાયુક્તથી? શું મોદીને જવાબ આપવા પડે એટલા માટે તેઓ લોકાયુક્તની નિમણૂક નથી કરતા? કેન્દ્ર સરકાર બી સતત આ આક્ષેપો કરે છે, કોંગ્રેસના નેતાઓ પણ આ આક્ષેપ કરે છે, શા માટે લોકાયુક્ત ગુજરાતમાં નથી? લોકાયુક્તની બાબતમાં અમારી કોઈ કોન્ટ્રાવર્સી નથી. લોકાયુક્તની નિમણૂક થવી જ જોઈએ. કેન્દ્ર સરકારની જોડે જે સત્તા છે અને અહીંયા જે એનો ઉપયોગ અને દુરુપયોગ કર્યો છે ગવર્નર દ્વારા, એનો અમે વિરોધી છીએ. અધિકાર અમારા છે. લોકાયુક્તને રેકમેન્ડ કરવાનો અને કોને મૂકવા અને કેવને કરવો એ રાજ્ય સરકારનો એક અધિકાર છે. એને અવગણીને જો કેન્દ્ર સરકારના લોકો, અગર તો કોંગ્રેસના લોકો, કોંગ્રેસીકરણ કરીને ગવર્નર દ્વારા જો આને લોકાયુક્તને મૂકાવવા માગતા હોય તો અમે એટલા બધા અબુદ્ધ નથી. કારણ કે એમનો ઈરાદો આ ગુજરાતને, આ દેશને અને અમોને પક્ષોને નુકસાન કરવા માટેનો એમનો બદ્ધ ઈરાદો છે. અને એ જે 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 રીતે પસંદ કરે છે, ઈરાદાપૂર્વકની પસંદગી છે એમની, અને એ પસંદગીના માટે રાજ્ય સરકાર નારાજગી બતાવે છે. એને કહ્યું છે કોર્ટ મેટર બની છે અને કોર્ટ મેટરના ઉપર જ અવલંબે છે. કેમ નિર્ણયો નથી આવતા ઉપરથી? લોકાયુક્ત, અમે તો લોકાયુક્તના નિમણૂક માટે નામ આપ્યો છે, એની બેઠકો થઈ છે, એના સંપર્કો કરીને કરેલું છે. એની નિમણૂક શા માટે નથી કરતા? એનો જવાબ પહેલાં કોંગ્રેસ અમને આપે. લોકાયુક્તની નિમણૂક કરવી હોય તો અમે એનો ધર્મ માનીએ છીએ, પણ જ્યારે કોર્ટમાં ગૂંચવાઈ ગઈ છે મેટર, ત્યારે એના ઉપર નિર્ણય લેવાનું કામ આજે થઈ શકે એમ નથી. બાકી અમારી સરકાર કોઈ ભૂલ કરતી નથી. નરેન્દ્રભાઈ મોદીનો એવો એની હિંમતને દાદ આપવી જોઈએ કે આવી પ્રણાલિકાઓ જો કેન્દ્ર સરકાર ગ્રેપ કરતી હોય, રાજ્ય સરકારની સત્તાઓ, તો એને પણ ચેલેન્જ આપવું જોઈએ. અને અમે ચેલેન્જ આપ્યું છે કે તમારી સત્તા હોય તો તમે મૂકો, અને તમે જુઓ છો મૂકી શકતા નથી. એનો અર્થ એ થયો કે એમની સત્તા નથી. સત્તા હોત તો મૂકી દીધું હોત. એમને તો ક્યારના રાષ્ટ્રપતિ શાસન લાવવું છે, કેટલા વખતથી, પણ લાવી શકતા નથી. બંધારણીય સત્તાઓ એમને જે છે તે બંધારણીય સત્તાઓ એ ભોગવે, પણ જે બંધારણીય સત્તાઓ અમારી છે એ અમારી કેવી રીતે ઝૂંટવી શકે? કોંગ્રેસના લોકો જેટલું બોલે તેટલું જ જો ગવર્નર કરવાના હોય તો પછી રાજસત્તાની સત્તા છે, એમાં અમે કોઈ બી નિર્ણય લેવાનો, અમને જે બંધારણીય અધિકાર છે એ અમે નિર્ણયો લઈ શકીએ. નરોત્તમભાઈ, રાજકારણમાં સમાધાન એ બહુ જ વિચિત્ર વાત બની ગઈ છે. તમને ન ગમતો, દીઠે પણ ન ગમતો માણસ ક્યારે તમારી બાજુમાં બેસે તે સમજાતું નથી હોતું. હું આપની વાત નથી કરતો, હું ઓવરઓલ પોલિટિક્સની વાત કરું છું. હું કોઈને નામ પણ નથી દેવા માગતો. ગઈકાલ સુધી જે લોકો આપણી સાથે ન હોય, આપણને ભરી ભરીને ગાળો દેતા હોય, એને હૃદય પરિવર્તન થઈને સાંજે એ આપણા ભૂતપૂર્વ વખાણ કરવા માંડે. આ માત્ર રાજકારણ અને વર્તમાન રાજકારણની તાસીર છે તેવું માનું છું. આવા સમાધાનોને આપ કેવી રીતે બોલવો છો? શા માટે સમાધાન રાજકારણમાં કરવા પડતા હોય છે? આવા વિચારો મને એક વખતે હું ધંધા બિઝનેસમાં હતો ત્યારે ધર્મગુરુઓ અને એવા મોટા લોકોની જોડે બારવટિયા ટાઈપના લોકો જાય, દાણ ચોરી કરનારા લોકો જાય અને ગુરુઓને પગે લાગે
અને ગુરુએ એને બેસાડે આવો એમ કે, ત્યારે મને એ વખતે એવા વિચાર આવતા હતા કે આવા લોકોને શા માટે બેસવા દેતા હશે. આવા લોકોને શું કરવા બેસવા દેતા, ગુરુઓ કેવા છે? ત્યારે મને એક બહુ સમજદાર માણસે કહ્યું હતું કે આ સમાજમાં જે અશુદ્ધિકરણ છે એને શુદ્ધ કરવા માટે આમનું મુખ્ય કામ જ આ છે. આવા સંજોગોમાં પોલિટિક્સમાં પણ આના પ્રયોગો જે થયા હોય, પોલિટિક્સમાં પણ મને એનો કમ્પેરેબલ આવ્યું કે કેટલાય અશુદ્ધ કરનારા તત્વો સમાજને નુકસાન કરતા હોય છે, પણ એ કદાચ શુદ્ધ રાજકારણીઓની શરણે આવતા હોય અને એમની અશુદ્ધિ દૂર થતી હોય અને સમાજના સારા પ્રવાહમાં ભળતા હોય, તો એમની શક્તિનો પોઝિટિવ ઉપયોગ કરવા માટેની દિશા હોય એવું મને લાગે છે. એમાં ઘણા બનાવો બન્યા છે, પણ હું આપને કહું કે આ દેશમાં વાલીઓ ડાકુ હતો. વાલીઓ ડાકુ ખૂન કરતો હતો, લૂંટ કરતો હતો, બધું જ કરતો હતો. આજે આ દેશમાં એ વાલ્મીકિ ઋષિ બન્યો હતો. વાલિયામાંથી વાલ્મીકિ ઋષિ સુધીની ઇતિહાસ આ દેશમાં છે. અને હું ધારું છું કે આપણા શુદ્ધ રાજકારણના લોકો આવામાંથી આવું પરિવર્તન કરે, એમાં એટલું બધી સુગ કરવાની જરૂર નથી, કારણ કે એટલી અશુદ્ધિઓ તો ઓછી થશે. ભાઈ, મતદારોના વચનની પરિપૂર્ણતા. મતદાતા હંમેશા એક ફરિયાદ કરતો હોય છે, કોઈ બી ઇલેક્શન હોય, મહાનગરપાલિકાનું હોય, ધારાસભાનું હોય કે લોકસભાનું હોય, અમારા પ્રતિનિધિઓ અમને મળવા નથી આવતા. 5 વર્ષની અંદર એક વખત મત લઈ જાય છે, ત્યાર પછી દેખાતા નથી. ખબર હતી એ વાત કેટલા અંશે સાચી છે, નહીં જઈ શકતા એ પણ બની શકે, કારણ કે એક સાંસદ પાસે એવી અપેક્ષા રાખવી કે આખા સંસદના મત વિસ્તારની ગલીએ ગલીએ પહોંચવું કે ધારાસભામાં તે પહોંચવું, તો એ બાબતમાં શું કહો છો, કેમ આવું બનતું હોય છે? મિત્રો, હું લોકસેવકોને લોકસેવકની દ્રષ્ટિએ માપવા પ્રયત્ન કરું છું. દરેકની જવાબદારી અલગ અલગ પ્રકારની છે. જવાબદારી ચૂંટાયા પછી દરેકને નાની મોટી જવાબદારીઓમાં બાંટવામાં આવે છે, વહેંચવામાં આવે છે. દાખલા તરીકે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, એ બી કોઈ ચૂંટણી લડીને ગયા હતા. અડવાણીજી બી ચૂંટણી લડીને જાય છે. નરેન્દ્રભાઈ મોદી પણ મુખ્યમંત્રી બને છે તો ચૂંટણી લડીને જાય છે. અમે પણ ચૂંટણી લડીને ધારાસભામાં જઈએ છીએ, ધારાસભ્ય બન્યા પછી મંત્રીઓ બનીએ છીએ. કોઈક મંત્રીઓ બને છે અને કોઈ ધારાસભ્યો રહે છે. ઘણા લોકો નીચે કોર્પોરેટર બને છે, એ પણ પોતપોતાના ફિલ્ડના ક્ષેત્રમાં જાય છે. સવાલ એ છે કે અમારી જે સેવા કરવાની આખી સિસ્ટમ છે એમાં સરપ્લસ કે વધારાના ટાઈમમાં અમે ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. સંસદની જવાબદારી સંસદની અંદર બનતા કાયદા કાનૂન અને દેશની ખબર રાખવાની છે, એના માટે એમને ચૂંટીએ છીએ. આપણે એવું ન કહી શકીએ કે મોરારજી દેસાઈ અહીંથી ચૂંટાઈ ગયા તો પછી તે આવીને અહીંયા કોર્પોરેટરનું કામ કરવાનું, એવી કલ્પના પ્રજાએ નહીં કરવી જોઈએ. ધારાસભાની અંદર જનારા ધારાસભ્યો ગુજરાતના કક્ષાના પ્રશ્નોની સમીક્ષા કરવામાં વધુમાં વધુ સમય આપે, અભ્યાસ કરે અને પોતાના વિસ્તારને લગતા મોટા પ્રશ્નોની પોલિસી બનાવવામાં અને કાયદા બનાવવામાં વધારે મહત્વરૂપ રહે. એ લોકો કોર્પોરેશનનું કામ આવીને કરે અને કોર્પોરેટરની હાથે ધારાસભ્યને સરખાવીએ એ પણ બરાબર નથી. જે લોકો મંત્રીઓ બને છે ગુજરાતનું ફિલ્ડ આખું એમને સોંપવામાં આવે છે, તો ગુજરાતના ફિલ્ડમાં જાય ત્યારે આખા ગુજરાતની 6 કરોડની પ્રજાની સેવા કરવાની, સંપર્ક કરવાની, એની વ્યવસ્થા, એનું નેટવર્ક અને એના વિષય સાથે એની પક્ષના એને વિભાગના સાથે ઓતપ્રોત થઈને એને કામ કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ મંત્રી, દાખલા તરીકે રેવન્યુ મિનિસ્ટર, દાખલા તરીકે પાણી પુરવઠાનો મિનિસ્ટર, એને સમગ્ર ગુજરાતની 6 કરોડની પ્રજાને ન્યાય કરવાનો હોય છે. એટલે એના અધમથી જેમ એક દીકરી પરણીને સાસરે જાય છે અને પછી એ મા બને છે,
અને જે બાળકમાં એનો ઓતપ્રોત જીવ થતો એના પોતાના પતિમાં ઓછું ધ્યાન આપી શકે છે, તો પતિ પણ ફરિયાદી બને છે કે મારામાં ધ્યાન ઓછું આપે છે. પણ ખરી વાત એ છે કે એનું બાળકને હાચવવાનું હોય છે અને બાળકમાં એ ઓતપ્રોત થઈ જાય છે, એટલે એના પ્રેમના ભાગમાં બંટવારો થાય છે. એમ અમારી પર ચૂંટાયેલી ગયેલી સિરિયલ છે એ અહીંથી કોઈ ધારાસભ્ય બને, કોઈ ધારાસભાની અંદર મંત્રી બને, કોઈ મુખ્યમંત્રી બને, કોઈ સાંસદ થાય, એક જવાબદારીઓ હોય છે, જવાબદારીઓ અમે વહન કરતા હોઈએ છીએ. પણ અહીંયા જે લોકો હોય છે એમના મનમાં એવું થાય છે કે આ અમારા અધિકાર છે, અહીંયા હજુ દેખાયા નહીં, મળ્યા નહીં, પણ દોડાદોડ કરતો ચૂંટાયેલો સભ્ય ઇઝ અ પુઅર ક્રિચર, એને એની બી સ્થિતિ કોઈને એવું ગમતું નથી હોતું, કોઈ મજાક કરતું નથી હોતું, પણ નાગરિકોએ અમારા જેવા ચૂંટાયેલા લોકોને ઘણીવાર માફ કરવું પડે એવું હોય છે. અને એટલે હું બધાઓને શીખી આપું છું કે કોર્પોરેટરને કોર્પોરેટરનું કામ બધું બધું આપવું જોઈએ, લેવું જોઈએ, ધારાસભ્યને ધારાસભ્ય કક્ષાનું કામ સોંપવું જોઈએ, આપવું જોઈએ, રાજકક્ષાના પ્રશ્નો હોય, વહીવટી હોય તો એમાં વધારે વધારે જસ્ટિફિકેશન કરવું જોઈએ. અને મંત્રીઓ બન્યા પછી એ બધા 6 કરોડની પ્રજામાં એમને જસ્ટિફાય કરવાનું હોય છે, એટલે એ લોકો એ કામ કરતા હોય છે. એમાંથી સમય જે વચ્ચે તો પોતાના નાગરિકોને મતદારોને મળવા પ્રયત્ન કરે છે, પણ કોઈક વખતે એમને એવું લાગે છે, મેં કહ્યું કે એક દીકરી મા બને પછી એનામાં જે બંટવારો થાય છે એમ ઉપરની જવાબદારીઓ વધતી જાય તો નીચે પ્રેમનો ભાગ ઓછો પડે છે, એની ફરિયાદો હોય છે અને સ્વાભાવિક છે. એર કનેક્ટિવિટીનો પ્રશ્ન મારે જાણવું એટલું જ છે કે ભારતીય જનતા પાર્ટીનો રોલ એર કનેક્ટિવિટી માટે અને એરપોર્ટને વધુને વધુ ઉપલબ્ધ કરાવવા માટે કેટલો? મને લાગે છે કે આપણે આ એર કનેક્ટિવિટીને જાણે કે કોઈ મહેરબાની કરતું હોય અને એને માપવામાં આવતું હોય એવું છે. ખરેખર એર કનેક્ટિવિટી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને તમે ગુજરાત તરફ જુઓ, જે અમે રસ્તા, રોડ, રસ્તાઓ, પાણીની, નેટવર્કને, વીજળીની વ્યવસ્થા કરી અને નેટવર્કમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, આજે વેપાર ધંધા રોજગાર અને લોકો દોડતા થઈ ગયા. સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાબદારી છે એર કનેક્ટિવિટી ઉપર. એ તમે આપી શકો છો કે નહીં એ જુઓ, નહીં આપી શકો ને એમને કોઈની શરમ નથી. એર કનેક્ટિવિટી એ મહેરબાની નથી, એ આ દેશની પ્રગતિ અને દેશની આગેકૂચ અને એની સ્પીડ છે. એ સ્પીડને વધારવા માટેની આ આ સિસ્ટમ છે. એને તમે કરી શકો છો કે નહીં એનો જવાબ કેન્દ્ર સરકારે આપવો જોઈએ. તમે એર કનેક્ટિવિટીને એ લોકોના ઉપર મહેરબાની કરવા માટે નથી જતા, એમ કહો એના ઓન ધ કન્ટ્રી એનો જવાબ કેન્દ્રએ આપવો જોઈએ. અમારી જોડે વ્યવસ્થા નથી, અમારી જોડે નેટવર્ક નથી, અમને સૂઝ નથી પડતી, અમને સમજ નથી પડતી, અમે આપીએ તો જાણે રોટલાના ટુકડા આપતા હોય એવું એમને લાગે છે. ઓન ધ કન્ટ્રી આઈ બ્લેમ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ that they are not in position to give this type of infrastructure and hence they are not developing the country. એ લોકો આ દેશને ડેવલપ કરવાની એમની ક્ષમતા ગુમાવી બેઠા છે. અમે કેમ અમારો અહીંયા અમે દરિયા કિનારો 1600 કિલોમીટરનો જોયો, અમારા મુખ્યમંત્રી એના ઉપર બંદરોની હારમાળા ઊભી કરી, એના કિનારે ધોલેરા ઉપર મોટા મોટો શહેરો વસાવવાનો પ્લાન કર્યો, રોડ રસ્તાઓ બનાવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું. ધીસ ઇઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એર કનેક્ટિવિટી ઇઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નથી આપી શકતા, ઓકે, ડોન્ટ ગીવ, લોકો તમને બદલી નાખશે. એક અંતિમ પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું. આ ચૂંટણીને 2014ની લોકસભાની ચૂંટણીનું રિહર્સલ કેમ ગણવામાં આવે છે? કારણ કે 2012માં ચૂંટણી લડીએ છીએ અને 2014નું વાતાવરણ બનવાનું છે. સાહેબ બની ગયું છે, એનું રિહર્સલ નથી, આગે આ કૂચ છે. વી આર ગોઈંગ ટુ દિલ્હી અને ગુજરાતને અને એક અમારી દૃષ્ટિએ એક તાકાત, ભારતીય જનતા પાર્ટીની તાકાત અહીંથી શરૂ થઈ છે અને આ ગુજરાતની આ કૂચ શેખ દિલ્હી સુધી પહોંચાડીશું. તો દર્શક દોસ્તો, આ હતા શ્રી નરોત્તમભાઈ પટેલ, સુરત ઉધના મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, પોતાના વિચારોની સાથે. નરોત્તમભાઈ, વધુ એક વખત આપને અને આપના સમગ્ર ટેકેદારોને હાર્દિક શુભકામના, આપની પાર્ટીને પણ શુભકામના. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને રજા આપશો. નમસ્કાર.